નમસ્કાર, હું ડૉક્ટર દક્ષા મકવાણા, ટીન રાવ કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન, રાજકોટ, દ્વારા આપની સમક્ષ ફરજિયાત પેપર સીસી 4 માં શાળા વ્યવસ્થાપન અને શિક્ષણ વહીવટનો એકમ અંતર્ગત વિવિધ પ્રકારની રચના વિશે ચર્ચા કરીશું, જે ગુજરાત રાજ્યની મુલકી સેવા નિયમો 2002 તથા વક્ત વખતના સુધારાની આધીન રહેશે, જેમાં રજાના પ્રકાર, કયા નિયમની આધારે રજા મળવાપાત્ર છે, કેટલી રજા મળવાપાત્ર છે તથા કોને રજા મળવાપાત્ર છે તે વિશેની ચર્ચા કરીશું. પાર્ટ 1ની અંદર આપણે 5 રજાઓ વિશે ચર્ચા કરી. પ્રાપ્ત રજા, અર્ધપગારી રજા, પ્રસૂતિ રજા, પિતૃત્વ રજા, રૂપાંતરિત રજા. જ્યારે પાર્ટ 2ની અંદર બિન જમા રજા, હોસ્પિટલ રજા, અસાધારણ રજા, ક્ષય, કેન્સર કે કુષ્ઠ રજા અને કશોવળ કે ગર્ભપાત રજા વિશે માહિતી મેળવીશું. મિત્રો, ફરી એક વખત આપણે યાદ અપાવો કે પ્રસ્તુત એકમ છે એ માત્ર બીએડના અભ્યાસક્રમ પૂરતું જ મર્યાદિત નથી. ક્લાસ 3થી માંડી અને ક્લાસ 1 અધિકારીની વખતો વખત લેવાતી પરીક્ષાઓમાં પણ આપણે આ એકમ છે એ ઉપયોગી બનશે. તો ચાલો બિન જમા રજા વિશે આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ. બિન જમા રજા નિયમ 360 દિવસ સમગ્ર નોકરી દરમિયાન આપને મળવાપાત્ર છે. જે કાયમી કર્મચારી હશે તે આ રજા મેળવી શકશે. વિશેષ નોંધમાં વાત કરીએ તો 360 સમગ્ર નોકરી દરમિયાન મર્યાદામાં મળે. એકી સમય 90થી વધુ નહીં. આગામી સમયમાં જે અર્ધપગારી રજા પ્રાપ્ત કરશે તેની રજા સામે તે રજાના હિસાબમાં બિન જમા રજા ઉધરાવવામાં આવશે. તબીબી પ્રમાણપત્ર સિવાય 180 દિવસ સુધીની બધી જ મળીને રજા મંજૂર કરી શકાશે. ત્યારબાદ હોસ્પિટલ રજા, જે નિયમ 74 અનુસાર 90 દિવસની મળી શકશે. વર્ગ 4ના કર્મચારી, નશાબંધી અને આબકારી કર્મચારી હેડ કોન્સ્ટેબલના નીચેના દરજ્જાના કર્મચારીઓને જંગમ ખાતાના, જેમાં કારકુન સિવાય. વિશેષ નોંધ આપણે જોઈએ તો અકસ્માત કે માંદગીના જોખમ સાથે સંકળાયેલી સીધી રીતે ફરજ અદા કરતા હોય તેને આ રજા મળવાપાત્ર છે, અધિકૃત તબીબી પ્રમાણપત્રને આધારે. કે અર્ધપગારી રજા જેટલો પગાર મળવાપાત્ર રહેશે. અન્ય પ્રકારની રજા સાથે આ રજા જોડી શકાશે, પરંતુ 28 માસથી વધુ હોવી જોઈએ નહીં. ત્યારબાદ અસાધારણ રજા, જેને આપણે કપાત પગારી રજા તરીકે પણ ઓળખીએ છીએ, જે નિયમ 60 અનુસાર 36 માસની સમગ્ર નોકરી દરમિયાન મળી શકશે. તમામ ખાતાના કર્મચારીને આ રજા મળવાપાત્ર છે. વિશેષ નોંધ જોઈએ તો કોઈ પણ પ્રકારની રજા જમા ન હોય ત્યારે મળવાપાત્ર છે. બીજા પ્રકારના રજા મળવાપાત્ર હોવા છતાં કર્મચારી લેખિતમાં અરજી કરે ત્યારે રજા મંજૂર કરી શકાય. સમગ્ર નોકરીમાં માસ 36થી વધુ નહીં એટલે અસાધારણ રજા મંજૂર કરી શકાશે. રજા વિનાની ગેરહાજરી કે મંજૂર કરનાર અધિકારી પાછળની અસરથી અસાધારણ રજામાં પરિવર્તન કરી શકશે. આ રજા દરમિયાન પગાર અને મોંઘવારી સિવાય અન્ય બધાઓ નિયમ અનુસાર મળી શકશે. ત્યારબાદ ક્ષય કે કુષ્ઠ કે કેન્સર રજા, જે નિયમ 76 અનુસાર રહેશે. તમામ ખાતાના કર્મચારીને આ રજા મળવાપાત્ર છે. વિશેષ નોંધમાં આપણે વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નિયત કરેલા વખત વખત સુધારેલ સવલતો મુજબ. અંતે કશોવળ કે ગર્ભપાત રજા વિશે આપણે માહિતી મેળવીશું, જે નિયમ 71 અનુસાર રહેશે.
45 દિવસની મળવા પાત્ર છે, જેમાં તમામ ખાતાના સ્ત્રી કર્મચારીઓને આ રજા મળી શકશે. વિશેષ નોંધ વિશે જોઈએ તો બે કે તેથી વધુ જીવિત બાળકો ન હોય તે સ્ત્રી કર્મચારીની આ રજા મળવા પાત્ર છે. કસુવાવડ કે ગર્ભપાત સમગ્ર નોકરી દરમિયાન 45 દિવસ કરતા વધુ નહીં એટલી પ્રસૂતિ રજા ન હકદાર થશે. આ રજા મહિલા કર્મચારીના રજા હિસાબમાં ઉતરાવવામાં આવશે નહીં. ગર્ભપાતના કિસ્સામાં પ્રસૂતિ રજા 5 વર્ષમાં ફક્ત એક જ વાર મળી શકશે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડિયો છે આપને ખૂબ ઉપયોગી બનશે. ધન્યવાદ.